એક ભાઈ ડોક્ટર પાસે ગયા ડોક્ટરે શું ઉડાવ્યું કેમ શું થાય છે પેટમાં દુઃખે છે ક્યારથી દુખે છે આ બાજુવાળાએ મારી બાજુમાં દુકાન લીધીને ત્યારથી દુખે છે ક્યાં ક્યાં તમે આસુ પડે કોઈ તમારાથી આગળ નીકળી જાય એટલે તમે પોગ મૂકીશ તમારા સંતાન પરીક્ષામાં નાપાસ થાય ટેન્થ અને ટ્વેલ્થમાં તમારી અપેક્ષાઓ પૂરી ન થાય મજબુરીથી આ છોકરાઓ આપઘાત કરતા હોય છે મને કેવા દો તમારા દીકરા નાપાસ થાય છે માટે આપઘાત નથી કરતા નાપાસ થયા પછી આ સમાજ આ સોસાયટી આ ફેમિલી આ મા બાપ અમને ફોલી નાખશે તમારી પાસે લાખો રૂપિયાના ખર્ચા કરીએ છીએ તમારા માટે અમે રાત દિવસના ઉજાગરા કર્યા તો તમારા રિઝલ્ટ આવ્યા આ સંભળાતું નથી એનાથી સહન નથી થતું એ બીજું વર્ષ ભણવા તૈયાર પણ તમે જયારે એની પાસે વધુ પડતી અપેક્ષા રાખો છો ત્યારે નાસી પાસ થઈ જાય આપઘાત કરે છે પરીક્ષામાં ફેલ આંસુ પેમેન્ટમાં ફેલ આંસુ કોઈની પ્રગતિ થઈ આંસુ હજી તમને આગળ કહું ધંધામાં તો હજી આવું બધું ચાલે ક્યારેક ધર્મમાં પણ આવી કોમ્પિટિશન આવી જાય છે જેન્ટ્સ કરતા લેડીઝમાં વધારે હોય છે એક દેરાણી અને જેઠાણી હોય એમાં દેરાણી તપ કરે અને જેઠાણીથી જો ન થાય અને દેરાણીની ચારે બાજુ જો વાહવા થતી હોય ને તો ખૂણામાં બેસીને જેઠાણી પણ શું પાડતી હોય છે બસ બધો લાડવો એ ખાઈ જશે આપણે આખો લાડો મજૂરી કરવાની હું મુલું હતો ને એક બેન આવ્યા બપોરના સાડા બાર એક વાગે મને કે મળવું છે મેં કીધું બેન અત્યારે હવે અમારે પડી લેવાનું સુવા આઠ મને કે પાંચ મિનિટ મળવું છે એવું બોલો બેન સાહેબ આ સીધી હવે શરૂ થાય ઓલરેડી શરૂ થઈ ગયો હતો મેં કીધું પહેલા કેમ ના કર્યું ત્યારે સાહેબ ભાવ નતા હવે ભાવ થયા મેં કીધું કેમ થયા એ ક્યુ અને બેન એટલા સરળ એને કહી દીધું સાહેબ બેરાણી સીધી તપ કરીશ હજી તો બે બારી થઈને ત્યાં તો ફોન આવવાના શરૂ થઈ ગયા સાતામાં સાતામાં હવે જરા શાંતિ રાખજો દોડા દોડી નહીં કરતા તમારી તો જેઠાણી છે જ બધું સંભાળી લેશે ઓલી બોલે અહીંયા પેટમાં તેલ રેડાતા હો એને થયું હજી બે બારીમાં તો આટલી બધી સાતા તો આઠ બારીમાં બે બે ઈતના તો આઠ મે કીતના અત્યારથી જ એનું તો ચિંતન ચાલુ થઈ ગયું હવે હા તો ત્રીજી ચોથી ને પાંચમી જશે એટલે રોજના ધાડા ઉતરશે નાસ્તા મારે બનાવવાના જાદુદ મારે બનાવવાના મારે તો બસ મજૂરી જ કર્યા કરવાની એને હાઈ જલસા મને કે મારે ઉપાડવું મેં કેમ બસ એ ઉપાડે ને એની ચારે બાજુ વાવા થાય મારી નો થાય એના મે કીધું બેન તમે કદા સીધી તપ કરશો ને કોઈ તમે કર્મ બાંધશો રેવા દો આવા સીધી તપ કરવાની જરૂર અને તમે જો હું કહું એક પ્રમાણે કરવા માંગતા હો જાઓ ઘરે આજથી જ એની ટોટલ વયાવત તમે સંભાળી લો એને એક સિદ્ધિ તપનો લાભ મળશે તમને બે સિદ્ધિ તપનો લાભ મળશે અને ઘરે આ બધા આંસુ છે આ વેદના જ હું વેદનાના બહુલ આંસુને લંબાવવા નથી માંગતો આજે હું સંવેદનાના આંસુની વાત કરવા આવ્યો છું સંવેદના કોને કહેવાય કોઈનું દુઃખ જોયા પછી આંખ ભીની થાય તો સંવેદના છે કોઈના દોષ જોયા પછી આંખ ભીની થાય સંવેદના છે અને કોકની દુર્ગતિ જોયા પછી તમારી આંખ ભીની થાય તો સંવેદના भाग कोकने लागे और पीड़ा जो तमने थाय ने तो समझो संवेदना हिंदी में एक बहुत सरस मजा कविता मोमबत्ती को पिघलती हुई देखकर अंदर में रहे हुए धागा ने पूछा मैं जलता हूं तू क्यों पिघलती है मैं जलता हूं तू क्यों पिघलती है तब मोमबत्ती ने बताया धागा बड़ू कू તું શા માટે પીગળેસ તારે શા માટે ઉગરવાની જરૂર મોતીને બતા જીસકો દિલ મેં બસાયા જલતે નહી દેખા જાતા ઈસિયે મેં પીઘલ જેને મેં મારા હૃદયમાં બેસાડ્યો હોય એને જલતા હું ના જોઈ શકું અને આ અપેક્ષા જોવા જઈએ નહીં આ સર્વશ્રેષ્ઠ સંવેદનાના સ્વામી જો કોઈ હોય તો તીર્થંકર પરમાત્મા છે આગલા ત્રીજા ભાવમાં આ પરમાત્માએ આ જગતના જીવોને રાગ અને દ્વેષમાં ફસાયેલા જોઈ અને ભાવના ભાવી જે તમે રોજ રોજનાત્રમાં બોલો છો જો હોવે મુજ શક્તિ ઈશ્વિ આ સંવેદનાની પંક્તિઓ જ વીરવિજયજી મહારાજના મુખમાંથી નીકળેલી ભગવાન માટેની આ સંવેદના ભરેલી પંક્તિઓ જ અને તમે માર્ગ કરજો ચોવીસ ભગવાનના ચરિત્ર નહીં લઉં ચારેક પરમાત્માની ખાલી એક એક લાઈનમાં વાત કરીશ તો ખબર પડશે ભગવાન જેવી સંવેદના આપણામાં ક્યાં છે